प्रवचनसार भगवान कुंदकुंदाचार्य रचित प्रवचनसार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचनसार नीतिका तत्व प्रदीपिका એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની ગાથા 172 નો સ્વાધ્યાય આપણે કર્યો છે અને એના અલિંગ ગ્રહણના 20 બોલ પૈકી 17 બોલનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે અલિંગ ગ્રહણનો બોલ 18 તથા 19 આપણે લઈએ છીએ. અલિંગ ગ્રહણ બોલ 18. લિંગ એટલે કે ગુણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ, અર્થ એટલે પદાર્થ, એટલે અર્થાવબોધ એટલે પદાર્થ જ્ઞાન, તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ગુણ વિશેષથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. અહીંયા ગુણ ગુણીનો ભેદ નથી એમ બતાવી અને વસ્તુ તો ભેદ ત્રિકાળ એક સરખી છે એમ કહેવાનો આશય છે. એટલે ગુણ વિશેષથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે. લિંગનો અર્થ અહીંયા કર્યો ગુણ. લિંગ એટલે કે ગુણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ પદાર્થ જ્ઞાન. હવે અહીંયા તો એક જ્ઞાનની વાત લીધી પણ એમાં ગુણ કહેતા બધા ગુણ આવી જાય છે. તે જેને નથી એટલે કે એવો ગુણનો ભેદ જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ગુણ વિશેષથી નહીં આલિંગી તેવું શુદ્ધ દ્રવ્ય છે. કે જેને ગુણનો ભેદ નથી, ગુણ અને ગુણી એવો ભેદ પડતો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. તે પછીથી 19મો બોલ છે. લિંગ એટલે કે પર્યાય. અહીંયા લિંગનો અર્થ કર્યો છે પર્યાય. લિંગ એટલે કે પર્યાય એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ વિશેષ તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. જેમ 18મા બોલની અંદર ગુણ ગુણીનો ભેદ નથી અને વસ્તુ અભેદ છે એવા અર્થની પ્રાપ્તિ થાય એ રીતે વાત કરી. હવે અહીંયા 19માની અંદર પર્યાયના ભેદ નથી. લિંગ એટલે કે પર્યાય એવું જે ગ્રહણ એટલે કે અર્થાવ બોધ વિશેષ તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પર્યાય વિશેષથી નહીં આલિંગી તેવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 18મા બોલની અંદર ગુણ વિશેષથી નહીં આલિંગી તેવું શુદ્ધ દ્રવ્ય છે એમ કહ્યું અને 19મા બોલની અંદર પર્યાય વિશેષથી આલિંગિત નથી એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. તો આ રીતે આ 18મો અને 19મો બોલ છે એમાં ગુણ ગુણીનો ભેદ નથી અને દ્રવ્યને પર્યાય એવો પણ ભેદ નથી એવો ભગવાન આત્મા અભેદ છે, ભેદ રહિત છે. તો આ 18 તથા 19મા બોલ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. પ્રવચન સુધા ભાગ 7મો
એના પાના નંબર 135 ઉપર અહીંયા ચોથા પેરેગ્રાફમાં અઢારમા બોલની શરૂઆત કરે છે ગુરુદેવ. એટલે કહે છે કે અઢારમો બોલ લિંગ એટલે કે ગુણ ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે. આત્માને ગુણ એવો ભેદ કરવો નથી, આત્મા ગુણી અને જ્ઞાન ગુણ એવું ભેદ પણ રચવા નથી. જેને નથી
એ ગુણી ને ગુણ નો ભેદ નથી, સમાન ને વિશેષ પણ નથી. સમજાય છે? કઈ લિંગ એટલે ગુણ, એવું જેને ગ્રહણ એટલે ગ્રહણ એટલે પદાર્થના ગુણો, તે જેને નથી સામાન ને વિશેષ ગુણો, એવો ભેદ નથી. સામાનમાં ગુણનો વિશેષ ગુણ એ એનામાં નથી. વાંધો નથી, ગરમી થી અવતરણ નથી, પણ એ ગુણીમાં ગુણનું વિશેષ ગુણ તે પણ સામાન નથી. કરીને ધ્યાન રાખો, સારા છો. ઉત્તરાયણ મંત્રો છે, વાર્તા કથા નથી. સુમંદર ભગવાન ને સાથે ગયા ને વાત લાગ્યા હતા. અંતર અનુભવ તો હતો મુનિ ને કાર્યક્રમ, પણ આ એક સ્પષ્ટ લાગ્યા. અને અમૃતસુંદર આચાર જાય નહોતા, પણ અંદર માં જઈને લાગ્યા આ ભગવાન પાસે ગયા હતા. બાકી કે છે કે લિંગ એટલે ગુણ, જે ને નથી એમ થાય ને ગુણ, એવું જે ગ્રહણ એટલે કે પદાર્થ નામ પદાર્થો છે તેના ગુણો, પદાર્થ છે તેના ગુણો, તે જેને નથી. એટલે અને એટલે કે આત્મા ગુણ વિશેષ થી નયા લિંગિત. ભગવાન આત્મા શીખવાડ્યું સામાન્ય વસ્તુ છે, એ ગુણ વિશેષ ને સ્પર્શતો નથી. સમજાવું કઈ છેલ્લા મિત્ર કે ગુણ વિશેષ વસ્તુ સામાન જે છે ગુણ, એને ગુણ વિશેષ નું સ્પર્શ નથી, વિશેષ ને તે અડતો નથી. આપતા છે ને દાદા સાથે જ ને એ રીતે લિંગ એટલે કે પદાર્થ માં વિશેષ ગુણો, એ જે લિંગ જેને નથી. ગુણી એવું જે ભગવાન આત્મા ગ્રહ, તેને ગુણ એવા જે વિશેષ, એવો વિશેષ પણ સામાન્ય નથી. દ્રઢ સ્વભાવ જે સ્વભાવ, એને ગુણ ના વિશેષ નું આલિંગન નથી, ગુણ ના ભેદ નો સ્પર્શ નથી. રાજ નો તો ક્યાંય ગયો, મહાવર્ત ના પરિણામે તો એના કહી નથી નિરમ. આ તો ગુણ છે, દ્રઢ જે વસ્તુ છે એ દ્રઢ સમાન જે છે તે વિશેષ ને દ્રઢ કરતું નથી, એ ગુણ એવા વિશેષ ભેદ ને તે અભેદ કરતું નથી. રામાયણ કે ત્રીજી ગાથા, ત્રીજી ગાથા દરેક દરેક પોતાના ધર્મ ને સ્પર્શે છે, એ બીજી વાત છે. ત્રીજી ગાથા એ દત્તા નીચે જોવો શું કીધું છે કે દરેક વસ્તુ પોતાના ગુણ કર્યા એને પ્રત્યે છે,
પણ કરને સ્પર્શો નથી એ ક્યાં સિદ્ધ કરે હે ભરત ને સ્પર્શો નથી એ સિદ્ધ કરે અહીંયા સામાન જે વસ્તુ છે તે ભાવ એ વિશેષ ને અડતો નથી સ્પર્શો નથી આ તો કે છે ગુણી ગુણ ને વિશેષ ને સ્પર્શો નથી એવું એનું સ્વરૂપ છે દ્રષ્ટિ નો વિષય જે સામાન વિશેષ એવા જે ગુણો તેને તે અડતો નથી સ્પર્શતો નથી આલિંગન કરતો નથી આલિંગન કરે પર ને એ તો આલિંગન કરતો નથી આ એને અડતો નથી કાંઈ પછી રાગ થાય તેને અડતો નથી આ છે નહીં તો તો પોતાના ગુણ ગુણ કરી એને સ્પર્શે છે એ પરથી જૂનું પાડવાની છે સમજાવું કઈ હવે અંદર માંથી વસ્તુ જે છે વસ્તુ અભેદ જે જીને પી ચું છે અભેદ માં ભેદ દેખાતો નથી આખી માં અભેદ માં ભેદ દેખાતો નથી એમ કે અભેદ તે ભેદ માં આવતો નથી દ્રષ્ટિ જ્યાં અંદર માં પડે છે ત્યાં વેર ઉપર દ્રષ્ટિ પડે છે આ ગુણ છે એના ગુણ છે એવા ભેદ પ્રશ્ન આવતા નથી તે જેને નથી ગુણ ની વિશેષતા જેને નથી આત્મા ગુણ માં વિશેષ નહીં આનંદિત એવું શુદ્ધ દ્રવ છે એવું શુદ્ધ દ્રવ છે એવા અર્થને પ્રાપ્ત કરી શકશે પ્રવચનસાર વધારાનો મૂળ ચાલ્યો ને સપનામાં એમાં એવું કુક પૂછું કુક વધારાનો બહુ કરીને જેવું સપના માં વ્રત માં હતો યાદ નથી હું પૂછી ને એમાં એવું જો એ વ્રત માં થયો મારા હવે આ ગુમ નો બોલ કરીને જો ખૂબ આદમી હતો વ્રત પાંચ છ કિલો જાણી તો પૂછું ગુણ નો બોલ કરીને વધારે ગયો કે દેશ ગાય ભાઈ ભગવાન તારી ચીજ એવી છે પ્રભુ અત્યારે શું કહેવાય અત્યારે પ્રવાહ આખો પ્રસાર થઈ ગયો ભગવાન ત્રિલોક ના તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમેશ્વર એમ સમાવે કે પ્રભુ તું કોણ છો દ્રવ છો દ્રવ એટલે વસ્તુ છો એ વસ્તુ પરને તો સ્પર્શતી નથી પરને તો અડતી નથી એ કર્મ ને અડતી નથી એ રાગ ને સ્પર્શતી નથી એવું વાત એવી છે ત્યાંના પ્રવાસ લોકોને ભક્તિ વાળા દેવગુરુ ભક્તિ કરી દે કલ્યાણ થશે ક્રિયાકાંડીઓને રાગ ને દયા વ્રત ને કાળીએ તો આવું
અરે ભાઈ, મારા તો જુદો છે. અહીંયા તો ત્યાં સુધી કહ્યું, લિંગ એટલે છે ગુણ, લિંગ એટલે ગુણ. આમ તો કઈ ખોખા નહીં કે લિંગ જે ગુણ છે તેનાથી તે ગણાય, એ જાણવાની અપેક્ષા એ વાત. પણ આ ગુણ જે છે એવું જે ગ્રહણ, એવું જે છે હું, એવું જે ગ્રહણ એટલે કે અર્થાબોધ, એટલે કે ગુણ સ્વભાવ, એટલું જ્ઞાન પ્રથમ જ્ઞાન થી કહ્યું છે. અર્થાવબોધ પદાર્થ નું જ્ઞાન તે જેને નથી, એટલે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એવી જે ચીજ છે તે ગુણને ગ્રહણ કરતી નથી, ગુણ નો ભેદ છે તેને ગ્રહણ કરતી નથી. ભાઈ એને જન્મ મરણ ના અંત ની વાતો ભાઈ કોઈ અલૌકિક છે. ભાઈ કે છે પ્રભુ તો ગુણ તારામાં જે ગુણ છે ને જ્ઞાન આનંદ શાંતિ સ્વચ્છતા પ્રભુતા એવા જે ગુણ જે અનંત છે તેને તે જેને નથી, ગુણ જેને નથી. શું કહ્યું ભાઈ? આ તો ધર્મ ની વાત છે, નાથ ની આજ્ઞા નું આ પ્રમાણ છે કે જે તું ગુણ છે તારામાં જ્ઞાન આનંદ શાંતિ સ્વચ્છતા પ્રભુતા એ ગુણી એવો જે દ્રવ, એ ગુણ એવું જે ગુણ જ્ઞાન આદિ આનંદ તેને તે અડતો નથી, સ્પર્શતો નથી. શાંતિ થી સમજવા જે વાત છે બાપુ, ગુણ એવું જે ગ્રહણ, ગ્રહણ એટલે એ અર્થાભૂત તે એને નથી. વસ્તુ જે ભગવાન પૂર્ણ આનંદ પ્રભુ એને ગુણ ની વિશેષતા, ગુણ એનો વિશેષ ભાવ છે તેને નથી, એ વિશેષ ભાવ છે તેને નથી. અહીં તો હજી પુણ્ય ધર્મ કેમ ક્યાં કહ્યો એ નહીં તમને કહો, નહીં તમને રાશી ગાથા ન કહી, પુન કે જૈન ધર્મ નથી ભાઈ. પાઓ પાઓ ચાહે તો દયા દાન વ્રત ભક્તિ પૂજા નો ભાવ એ જૈન ધર્મ નથી, એ વસ્તુ નો ધર્મ નથી. ગાંધીભાઈ સારી વાતો છે બાપા. અરે અરે દુનિયાને એ વાત કહેતા એવું લાગે કે એકાંત છે, એકાંત તો બહુ સાંભળ ભાઈ, તમને એકાંત છે નહી છે ને, તમને એકાંત છે. જેની દ્રષ્ટિ ગરમી ની દ્રષ્ટિ જે દ્રવ ઉપર પડી છે એ દ્રવ ગુણ ને સ્પર્શતો નથી એવી દ્રષ્ટિમાં છે. ધીમે થી સમજવું ભાઈ, અનંત કાળ થી આ દુઃખી પ્રાણી છે, ચોરાશી ના દુઃખ માં મુરબી ની એક સિનેમા માંથી 350 મળદા નીકળ્યા, કારણ કે બચારા શનિવાર નો દિવસ જોવા ગયા છે પૈસા ભરીને, 3:30 વાગે શનિવાર, શનિવારે સિનેમા ઉગાડ વાંખે ને છે ને મોરબી.
બાપુ કેટલી હોશે ગયા છે, પૈસા ભરીને સિનેમા જોવા, એમાં પાણી આવ્યું 20 ફૂટ, 1 મીટર, 1 ફૂટ, 2 મીટર, 8 મિનિટ, 10 મિનિટ, 10 ફૂટ થયેલી ટેન્શન. અરે 5-6 ફૂટ થાય તો થઈ ગયું. અહીં હવે અને એ પાણી નો દવ નું જોર આવતે તેને આમ આમ બહાર નીકળવાનું પણ ઉપર થઈ શકે નહીં. અને બહાર ક્યાં નીકળ્યું? અહીં પાણી નું જોર આમ એવા મરણ વખતે એને શું થતું છે? તરફડી જા મારી 2 ફૂટે. એ 2 એનો છે નહીં પણ કે છે, એનો નથી પણ કર્મ જે છે એના નથી. ભગવાન તું તો કર્મ તો નથી પણ તેને રાગે નથી. રાગ ને ભાઈ કહ્યું કે પૂતગળ પરિણામ થયા, ગુણને પૂતગળ પરિણામ થયા પ્રભુ. હા હા, અને એને અજીવ કહ્યા જીવ અધિકારમાં. ગુણ પરિણામ બાપુ એ જીવ નહીં. એ જીવને લાભ કરતા નહીં. આય તો કે છે, આ તો બધા જુવાન વૃદ્ધો બાળકો માતા બહેનો દીકરીઓ બધાને સમજાવી સમજા. અત્યારે પ્રવાહ ચાલતો નથી એટલે લાગે કાતો બોવા તો એકા નીચે નીચે ભાઈ નીચે એટલે સત્ય. આ નવા આવે છે ને શ્રીમદ વાળા આવે ને એવું લાગે કઈ તો નથી. ભક્તિ ભક્તિ પર નીકળવી ધર્મ નહીં. આય તો એ તો નહીં પણ પ્રભુ એક વાર સાંભળ, તારો માથ અંદર પૂર્ણાનંદ થી ભરેલો પ્રભુ, એ દ્રવ્ય છે તે ગુણ ને અડતું નથી. સામાન જે વસ્તુ છે એ વિશેષ માં આવતી નથી, વિશેષ ને અડતી નથી. હા 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 હા, પ્રભુ પ્રભુ તારી વાતો બીજી છે બાપા. હે, પણ વિશેષ નો લક્ષી જાય તો રાગ થાય. એ દ્રષ્ટિમાં વિષય ન આવે ને એ માટે કે છે. શું કહ્યું એ કે સામાન જે ગુણી છે તે ગુણના લક્ષમાં જો આવે, લક્ષ કરનારો ગુણના ભેદના લક્ષમાં આવે તો શું રાગ ઉઠે? હા 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 હા, સમજાણું કાંઈ. અરે યાર, દેવગુરુની ભક્તિ પરદેવની ભક્તિ તો રાગ, અને ત્યાં સુધી તો કહ્યું પ્રભુ એ તો દવાઓ દૂ ગઈ પ્રભુ. ત્રણલોક નો નાથ એમ કે મારી ભક્તિ તારા સાવની દુર્ગતિ છે. ભાવ પાવો સોમી ગાથ એમ દુર્ગતિ છે પ્રભુ. આ એ ચૈતન ભગવાન એ રાગમાં આવ્યો, એ ચૈતન ની ગતિ નહીં, એ ચૈતન ની પરિણતિ દશા નહી. એ તો નહી. ભગવાન આત્મા વસ્તુ છે ને ચિદાનંદ સચિદાનંદ પ્રભુ, એ વસ્તુ છે, ગુણ ના વિશેષ ને વર્તું નથી. સામાન જે જ્ઞાયક પ્રકારની વસ્તુ છે એ વિશેષ ગુણમાં ભેદને સ્પર્શતો નથી. ઈકુર એમ કહે ત્રીજી ગાથામાં, એ કાલ થયું હતું કે દરેક વસ્તુ ભગવાન આત્માના પરમાણુ, જળ માટી આ તો એક નથી પરમાણુ, અનંત પરમાણુ, ઘટતા કરતા કરતા છેલ્લો પોઈન્ટ રહે તે પરમાણુ, પરમ અણુ, નાનામાં નાનો ભાગ, એમાં પણ અનંત ગુણ પરમાણુ ના.
એ દ્રવ તે દ્રવ ને અડતું નથી, એ તો નથી અડતું, પણ અહીંયા દ્રવ જે વસ્તુ છે તે પોતાના ગુણના વિશેષ ભાગને સ્પર્શતું નથી. અંગલાજી કેટલા કહે છે ફોન ઘટ્યા? અરે પણ હું ખરે જોવું તું. હા ભાઈ, એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય ત્યારે તેને સમ્યક દર્શન થાય, એ કહેવા માટે કે છે કે દ્રવ્ય થી ગુણ ના વિશેષ ને સ્મરતું નથી. સમજાવું કઈ બહુ કામ. એ સ્વપ્ના માં એનું કીધું નહીં, ઓગરાણી પૂછ્યું એને, હું ઓછી ના કરાજુંગારને અને હું છું કરે વરઘોડો નીકળ્યો છે ધર્મ નો નાયક માણસ આવાદા માણસ મહારાજા હજાર નો અદભુત ગુણ નો પ્રેમ લીધો સપનામાં. હા ભાઈ કરીને વિષ્ણુ, હા બહારના પોથા શરીર વાણી મન તો ક્યાંય પોથા, એ તો પૂદગલ ની ચીજ છે, પણ તારામાં રાગ થાય એ પણ પૂદગલ ના પરિણામ છે. કેમ કે તારી જાત ની જાત નથી, એથી તે રાગ કે અજીવ ને પૂદગલ ના પરિણામ. પ્રભુ એનું લક્ષ કરીશ નહીં, અરે એનું તો નહીં, પણ દ્રવ્ય જે વસ્તુ છે એમાં અનંત ગુણો ભેદમાં પડ્યા છે, છતાં તે ભેદ ઉપર લક્ષ કરીશ નહીં. એ હાથમાં મારી ગયું રત્ન, હાથમાં મારી અભેદ ને દેખતા ભેદ દેખા થઈ ગયા આવી ગયું. હા હા, અભેદ ચીજ એક વસ્તુ દ્રવ છે. વસ્તુ ભાઈ હું તત્વ છો, પ્રભુ છો, પરમેશ્વર છો, આય અને કેમ બે બે બીડી હરકી પીવે તારે પાયખાના જંગલ ઉતરે. હવે આવા આપ લખણ, હવે એને આવું કે તું પરમા પ્રભુ, તું બીડીને તો અડતો નથી, બીડી પીતોય નથી, એ પાયો ને ભાઈ, ઇન્દ્રિયના વિષયને ભોગવતો નથી. ભગવાન આત્મા ઇન્દ્રિયના વિષયને ભોગવતો નથી, કારણ કે રાગને ભોગવે તે તો અનાત્મા છે. ભગવાન આત્મા રાગના ભોગને ભોગવતો નથી. આ મૂળ સંયોગ દર્શન ની વિના બધી ત્યાગ ની બહાર ના ગણવાની વાત નું એકલા વિના ના મીંડા છે. ભાવ લિંગ જૈન ભાવ પરમાથી એ કહ્યું ને ભાઈ, ભાવના ભાવ ની ભાવના વિના કોઈ ભાવ કોમ, જૈન ભાવ, જૈન જૈન ભાવ એટલે વિતરાગી ભાવ, જૈન ભાવના વિના તું અનંત વાર મરી ગયો પ્રભુ. જૈન ભાવના એ કે ત્રિકાળી જ્ઞાન ભાવ છે તેને દ્રષ્ટિમાં લઈ અને વિતરાગી પર્યાય પ્રગટ કરવી, એ જન ભાવ છે, અજભાવ છે. સમજાય છે? ચારે કોરથી જુઓ તો એક જ સિદ્ધાંત ઉભો થાય છે. અર્થાબોધ કીધું કારણ કે અહીં અર્થ નો અબોધ જ્ઞાન લીધું છે, પણ જ્ઞાન ની પ્રધાનતાથી વાત કરી. બાકી તો અનંત ગુણો ભેદ છે તેને અદ્રવ્ય અડતું નથી,
વિશેષ પ્રણામ સામાન વિશેષ ને અડતું નથી. ગુણ વિશેષ અત્યારે છે, પછી કર્યા વિશે પછી આવશે. ભલે થોડું હોય પણ સત્ય હોવું જોઈએ. મોટી મોટી વિદ્વતાની વાતો કરીને ભગવતને રંજન કરે. જન્મ મરણ એના નહીં મટે. પ્રભુ તારું દેહ છૂટવાના ટાણા આવશે, આગ ભાવમાં આવશે. પણ આગ ભાવમાં આવશે એમ કીધું પછી ગમે તે કાઢે છે. એમ કે બે છૂટવા પછી ક્યારે છૂટે છૂટકે બે ને બે જુદી ચીજ છે. એક ક્ષેત્રાવગાય છે છતાં જુદી ચીજ છે. પણ એક ક્ષેત્રાવગા થી જુદી પડે ત્યારે લોકોને એમ થાય કે આ જુદી પડી. એક ક્ષેત્રમાં રહેલી જુદી ચીજ છે. રાગ સાચન નો એને વ્યભિચાર થયો છે. નિર્દા અધિકાર નહીં, અનિયત નહીં, વ્યભિચારી. તારા નાથ ને તે જોયો અનુભવ્યો નહીં, અને તે રાગ ને અનુભવ્યો તો વ્યભિચાર થયો તે. સંયોગી ફાળ ને વેદ્યો અને તેમાં તું અટક્યો, પ્રભુ તે વ્યભિચાર કર્યો. જેમ વ્યભિચારી સ્વ ને છોડીને સ્વસ્ત્રીને છોડી પરિસ્ત્રી નો સંગ કરે, એમ આ રાગ એ પર વસ્તુ છે. ત્રણલોક નો નાથ સચિદાનંદ પ્રભુ આનંદ ની મૂર્તિ એ દુઃખ ને વેદે ને દુઃખ માં આવે. આ તો એ તો મૂકી દે વાત. આખીર માં આખીર નું તત્વ છે. એ અર્થાવબોધ એટલે કે પદાર્થ ના ગુણો તે જેને નથી, પદાર્થ ના ગુણ તે જેને નથી. આ તે શું કે છે? ભગવાન આત્મા અતેન્દ્રિય આનંદાલય નો સાગર કે છે કે દ્રવ્ય છે તે આનંદ આદિ વિશેષ ને અડતો નથી. અરે આવી વાત. બીજી ગાથામાં એમ કહ્યું કે દરેક દ્રવ્ય પોતાના ધર્મ ને સ્પર્શે છે. પરમાણુ પણ એના દ્રવ્ય ગુણ પર્યાય ને સ્પર્શે, આત્મા પણ પોતાના ગુણ પર્યાય. પછી ભલે રાગ આવી હોય પણ એ પોતાનો એ ધર્મ છે એટલે પોતામાં છે, એને સ્પર્શે છે. પણ પરને અડધો આય તો હજી ત્યાંથી આગળ લઈ ગયા. ત્યાં તો બીજા થી જુદું પાડવાની વાત કરી, અહીં તો ગુણી ના ગુણ નો ભેદ એનાથી પણ તું ભેદી રહી છો. આવી વાત આવો ઉપદેશ બિચારા બાળક હોય નાના સાંભળ્યું ન હોય નવરો કોઈ બી સાંભળવાનો મળે. અરે ભાઈ તારા ઘર ની વાત ભાઈ, એ છે એક વસ્તુ જે ગુણી છે દ્રવ્ય કે પદાર્થ વિશેષ જે છે એને અડતું નથી, તે જેને નથી તેથી અલિંગ્રહણ છે. લિંગ એટલે ગુણ તેને અડતો નથી ગ્રહતો નથી માટે અલિંગ્રહણ છે. લિંગ એટલે ગુણ એને ગ્રહતો નથી માટે અલિંગ્રહણ છે. ભાષા તો સાદી પ્રભુ. હવે આવી વાત દેવ ગુરુ ની ભક્તિ કરીએ તો આમ થઈ જાય. દેવ ની ભક્તિ કરીએ હવે એને આ કેમ બે અને એને એ ગુણ લાગે કે એકાંત અનેકાંત માર્ગ નથી. આ એમ કે અનેકાંત એટલે આ કે દ્રવ્ય વિશેષ ને ગુણ ને ફરતું નથી
કેવી રીતે છે, સ્પર્શે છે એમ નથી, સ્પર્શે છે એમ નથી, સ્પર્શતો નથી એમ છે. નહી, આ લિંગે તો એવું શુદ્ધ દ્રવ છે. જ્ઞાયક સ્વભાવ શુદ્ધ દ્રવ છે, તે દ્રવ સામાન્ય છે, એ તેના ગુણ વિશેષો છે, તેને તે અડતું નથી, ગ્રહણતું નથી, તે ગુણ તે ગુણ તે ગુણીમાં નથી. ભગવાન સારા ઘરની વાતો છે, પ્રભુ આવી વાતો સાંભળવી મનું મચ્છર કરવું છે. જૈન વિતરાગ ગણલોક નો નાથ પગાર કરીને કે છે, એ સંતો જગત ને જાહેર કરે છે. સંતો આડતી આખા પ્રભુ તું આ ગ્રંથ છો ને, એ દ્રવ્ય જે વસ્તુ છે, દ્રવ્ય એટલે પૈસો ને હોય છે. પ્રશ્ન એવો હતો ને, આપણે દ્રવ દ્રષ્ટિ પ્રશ્ન પૂછ્યું છે ને અંદર. એક જણે ડેરા વાસી હતો આમ, માણિકનભાઈ કહે એ તો કોટ લીધો, માણિકભાઈ ઘણા વસ્તુ દ્રવદૃષ્ટિ તો સમજ છે. જેને કહે નાના બધા બધા પૈસા વાળા બહુ આવે છે, એટલે દ્રવદૃષ્ટિ હોય ને તારે અહીં પૈસા વાળા નાખી લખી દો ને. હું મકર માત્ર હવે આમ 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 આવ્યા વ્યાખ્યાન માત્ર દ્રવદૃષ્ટિથી. દ્રવ એટલે વસ્તુ પ્રભુ, એની દ્રષ્ટિથી સમ્યક દ્રષ્ટિ છે, તેની દ્રષ્ટિ હાથી છે. દ્રવ્ય એટલે પૈસો નહીં, દ્રવ્ય એટલે કર્મદ્રવ નહીં, આ તો ચૈતન્ય ભગવાન એવી પરિપૂર્ણ ભેદ ચીજ છે. તેની દ્રષ્ટિ કરનારને ભેદ દેખાતો નથી, એટલે ભેદ એમાં છે. અરે આવી વાતો છે. આ રીતે આત્મા છે, ગુણ વિશેષ થી નહીં અલિંગિત, ગુણ વિશેષ થી જોયે, ગુણ વિશેષ છે નહીં, દ્રવ છે સમાન છે, અને ગુણ વિશેષ ભેદ થયો. ગુણ વિશેષ થી નહીં અલિંગિત, સામાન એવો જે ભગવાન આત્મા ગુણના ભેદના વિશેષ થી નહીં અલિંગિત, ગુણના ભેદના વિશેષ થી નહીં સ્પર્શતો, એવો શુદ્ર છે. પાટણજી આવું બધું સાંભળવા મળ્યું નહીં બાપા અત્યારે, તો એવું ફેરફાર થયો શું કર્યું. રણલોકના નાથનો પુકાર છે, એ સંતો જાહેર કરે છે. રોજ તું દ્રવ છો ને, એ દ્રવ છે એના ગુણમાં ભેદો હું વિચાર કરીને અડે એ તારામાં છે નહીં કરતો. એ ગુણ વિશેષ થી, રાગ વિશેષ થી, મિતના વિશેષ થી તો પ્રશ્ન છે નહીં. ગુણ વિશેષ થી નહીં સ્પર્શતો, નહીં સ્પર્શતો અને મેળ છે, ગુણ ના ભેદના વિશેષ ને નહીં અડતો, નહીં આલિંગન કરતો. અહીં તો હજી શરીર ને આલિંગન કરું, છોકરાને બચ્ચો ભરું આમ જાણ બધું. અરે તું શું કરે છું, એ બચ્ચું સારું મોઢું તેના ગાલ ને અડતું નથી, સમજાય છે કે આ તને ભ્રમ થાય છે કે છોકરાને બચ્ચું ભરું છે. અહીં તો પ્રભુ જે દ્રવ વસ્તુ છે,
ગુણના વિશેષોને આલિંગન સ્પર્શ થતું નથી. એમ કે દ્રષ્ટિ જ્યાં દ્રવ્ય ઉપર પડી ત્યારે તેમાં ગુણ ભેદ છે તે દેખાતા નથી. ભાષા તો આદિ છે પ્રભુ, તારા ઘરની ના હાથ વાત થયો. દ્રવ્ય તો બધા સાધનની છે. મને તો નીચ ને ઉચ્ચ કરી શકે એ દ્રવ છે તે ગુણના વિશેષ ને અડતું નથી એવું એનું દ્રવ છે, એવું તારું દ્રવ છે. એવા અર્થ ની પ્રાપ્તિ થાય છે. શું કીધું? આ રીતે આત્મા ગુણ વિશેષ થી ગુણના ભેદો ની નહી આલિંગત એવું શુદ્ધ દ્રવ છે. દ્રષ્ટિમાં એકલો શુદ્ધ દ્રવ સર્વ રહેશે. આવી વાત અઢાર મોકલો ઓગણીસ લિંગ એટલે પર્યાય. હવે આ બીજો ગુણ આવ્યો, ગુણ હતો. હવે લિંગ એટલે પર્યાય, એવું જે ગ્રહણ એટલે અર્થાભૂત વિશેષ એટલે પદાર્થ બધા ગુણોની પર્યાય વિશેષ બધા ગુણોની પર્યાય વિશેષ તે જ એને નથી. એ અનંતા ગુણોની નિર્મળ પર્યાય તે જ એને નથી. અહી તો હું બાયરી મારી છોકરા મારો ગિલાઈ ગયો પ્રભુ શું થયું તને? લિંગ એટલે પર્યાય અવસ્થા, એવું જે ગ્રહણ એટલે અર્થાવબોધ પદાર્થની ગુણની વિશેષતા. અર્થાવબોધ એ અર્થના પદાર્થ એનો અવબોધ એટલે જ્ઞાન આદિ વિશેષ અનંત ગુણની વિશેષ પર્યાયો તે જ એને નથી. રાગ જેને નથી, શરીર જેને નથી, ક્રમ જેને નથી, બાયડી છોકરા જેને નથી, પણ જેને પર્યાય નથી એમ કે પર્યાય દ્રવ્યમાં અડતી નથી, પર્યાય ઉપર ઉપર રહે છે. એની વાતો ભાઈ અત્યારે ભક્તિ કરવાનું દયા પાવન વ્રત કરવાનું અપરા કરવાનું એ આ અડધી કર્યા છે. હજી અંતરદ્રવ્ય વસ્તુ જે છે તે ભેદ વિનાની ચીજ છે, એની દ્રષ્ટિ થઈ નથી. એ વિના તારા વ્રત ને તો ફાયદા ક્યાંથી? બાળ વ્રત ને બાળ તપ છે. આ કે છે લિંગ એટલે પર્યાય, એવું જે ગ્રહણ, ગ્રહણ એટલે કે ગુણોના ગુણોની જે પર્યાય વિશેષ તે જેને નથી. ગુણ જેને નથી પણ ગુણની પર્યાય છે તે જેને નથી. એ અલિંગ ગ્રહણ છે. પર્યાય દ્રવ્યમાં નથી. જૈન ધર્મ બાપુ, એ જૈન ધર્મ સિવાય ક્યાંય છે નહીં.
આથી અને તે અત્યારે તો સંપ્રદાયના નાસ્તિકી એવી વાત છે, બાકી અસ્તિત્વ થઈને તો આ છે. વસ્તુ છે પૂર્ણાનંદ નું તત્વ છે ને, આત્મ તત્વ પદાર્થ છે ને, એ પદાર્થ જે દ્રવ છે તે એની વર્તમાન અવસ્થા નિર્મળ આદિ હો. હા હા, પણ એ પર્યાય દ્રવમાં નથી. હા હા, આવે છે અધર થી દેવાથી, એમ કહેવાય કે દ્રવ માંથી આવે, ખરેખર દ્રવ માંથી ફરી આવે, ફરતી ફરી આવવી જોઈએ. શું કીધું એ દેવ છે તો શીખાવે, આનંદ નો નાદ પ્રભુ પૂરણ છે, એમાંથી પર્યાય આવે તો પર્યાય હરખી આવવી જોઈએ, પણ હરખી નથી આવતી માટે એમાંથી નથી, પણ પર્યાય સ્વતંત્ર આવે છે, આવે છે તેમાંથી. પણ પર્યાય ની ઊંચી વૃત્તિ અવસ્થા એકરૂપ અવસ્થા નથી, એનો અર્થ શું? વસ્તુ તો એકરૂપ છે, ટીકા એને ટીકાવી, એક રૂપ માંથી પર્યાય આવે તો એની એક સરખી હરખી આવવી જોઈએ, ના ઊંચી વૃત્તિ આવે છે એનો અર્થ શું? એટલે ખરેખર તો દ્રવ ને અડતી નથી, પર્યાય થી પર્યાય સ્વતંત્ર આવે છે. આવી વાત દ્રવી ભાગ ને યોગ વિતરાગ ની વાણી આવે છે. નરેન્દ્રભાઈ બધા જે સંતા એમ જેને મિથ્યાત ભાવ છે, પર્યાય જેટલો હું રાગે હું, એવું મિથ્યાત ભાવ એ તો એ ઉડીને ક્યાં અડકરશે બાપા? જેને નથી પર્યાય, જેને નથી પર્યાય, પર્યાય માં છે, પર્યાય દ્રવ માં નથી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. શેષ ભાગ 19 નંબર લોન આવતી વખતે લઈશું.